પડોશી રાજ્ય રાજસ્થાનમાં ગઈકાલ રાત્રિથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે પિંક સિટી જયપુરની હાલત ખરાબ થઈ ગઈ. જયપુરમાં વરસાદનો છેલ્લા 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. જયપુર વેધર સ્ટેશનમાં 7 કલાકમાં 156 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 12 વર્ષમાં ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ છે. વરસાદને કારણે જયપુરના રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા. રસ્તાઓ પર બસો પણ ડૂબેલી જોવા મળી હતી. રસ્તાઓ પર અનેક જગ્યાઓ પર ખાડા પડી ગયા હતા. જામડોલીમાં રસ્તો તૂટી જવાને કારણે બસ અને તેને બચાવવા આવેલી જેસીબી ખાડામાં ફસાઈ ગઈ. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અજમેર રોડ અને સીકર રોડ ઉપર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જયપુર ગાંધીનગર રેલવે સ્ટેશનના ટ્રેક પર 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. રેલવે સ્ટેશને પણ પાણી ભરાતા ટ્રેક પણ ધોવાઈ ગયો. જયપુરના પોશ વિસ્તારમાં પણ 1-2 ફૂટ સુધી પાણી જમા થઈ ગયું છે. શહેરના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક મકાનના ભોયરામાં પાણી ભરાઈ જવાથી પરિવાર ફસાઈ ગયો હતો. તો બગરૂના શીપા મહોલ્લામાં 1 12 વર્ષનો બાળક પાણીમાં ફસાયો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદને કારણે શહેરની વિવિધ હોસ્પિટલ્સમાં પણ પાણી ભરાયા હતા. SMS હોસ્પિટલ પાણીથી ભરાઈ ગઈ હતી. રાતભરના વરસાદ વચ્ચે SMS હોસ્પિટલના ICUમાં ફોલ્સ સીલિંગ તૂટી પડી હતી. ઉત્તર અને દક્ષિણ વિંગના ભોયરામાં પાણી ભરાઈ જતા પંપ મારફતે પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. હવામાન વિભાગે સમગ્ર જયપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો એરપોર્ટમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલી સર્જાઈ છે. સતત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ભારતભરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદની શું સ્થિતિ છે સતત આપને દર્શાવી રહ્યા છે. ઘણા બધા લોકો કે જેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા. જયપુર જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જે જે જગ્યાઓ પર પાણી ભરાયા છે, લોકો અટવાયા છે, ત્યાંથી તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી રહ્યા છે. જયપુર અને સીકર સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ છે અને વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. બિલ્ડિંગોમાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘરવખરીને નુકસાન. હોસ્પિટલ્સમાં પણ પાણી ઘૂસી ગયા છે, જ્યાં દર્દીઓને ત્યાંથી અન્ય જગ્યા પર રિફર કરવાની ફરજ પડી છે. એરપોર્ટમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે મુસાફરોને પણ હાલાકી પડી છે. રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જયપુર જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ. જયપુર અને સીકર સહિતના અનેક વિસ્તારોમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનમાં ગઈ રાત્રિથી જ સતત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે. વરસાદે પિંક સિટી જયપુરની હાલત ખરાબ કરી નાખી છે. એરપોર્ટમાં પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. સતત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે. જયપુર જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ. રાજસ્થાનમાં ગઈ રાત્રિથી જ ભારે વરસાદ વરસ્યો છે. જયપુર ને સીકર સહિત અનેક જિલ્લાઓમાં આ વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે પિંક સિટી જયપુરની હાલત દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. રસ્તાઓ પર પાણી ભરાતા આખી આખા વાહનો ડૂબી ગયા. રસ્તા જે જગ્યા પર બેસી ગયા ત્યાં લોકોને કાઢવા માટે અને દબાણ દૂર કરવા માટે આવેલી જેસીબી જ રસ્તામાં ખાડો પડ્યો અને રસ્તો બેસી જવાથી તે પણ બેસી ગઈ. જયપુર જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કામ વગર લોકોને બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાઓ પર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ ધોધ ફરી જીવન થયા. બીજી જગ્યાઓ પર શહેરી વિસ્તારમાં પાણી ભરાયા. એરપોર્ટના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાવાને કારણે લોકોને કેવી રીતે અવરજવર કરવી તે એક મોટો સવાલ થઈ રહ્યો છે. પાણી ભરાઈ જતા મુસાફરોને પણ મુશ્કેલી સર્જાઈ છે. વરસાદને કારણે પિંક સિટી જયપુરની હાલત ખરાબ થઈ ગઈ. રેલવે સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જયપુર જિલ્લામાં આજે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાનમાં ગઈ રાત્રિથી જ ભારે વરસાદ વરસ્યો છે. જયપુર ને સીકર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. અજમેર રોડ ને સીકર રોડ પર 2-2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. વરસાદે પિંક સિટી જયપુરની હાલત ખરાબ કરી નાખી છે. એરપોર્ટ ઉપર પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલી. રસ્તાઓ પર પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ જે રીતે ગાડીઓ છે તે તણાઈ, રેલવે વ્યવહારને પણ એટલી જ અસર થઈ છે.